हाल उनाळानो प्रारंभ। सौराष्ट्रमा पाणीनो पोकार। सोमनाथ जिल्लाना दरियाई तटावेला जंगल विस्तारमां वसता वन्य प्राणीओ माटे वन विभाग द्वारा पाणीना कृत्रिम पॉइंट ऊभा करवामां आवे, जेमां टेंकर अने पवनचक्की मार्फते पाणी भरवामां आवे छे। पाणीना पॉइंट वन्यजीवो माटे आशीर्वादरूप। ઉનાળાની શરૂઆત થતાં જ પ્રાણીઓ માટે પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે મનુષ્ય પણ વલખા મારે છે, ત્યારે પ્રાણીઓ ક્યાં જાય તે એક મહત્ત્વનો સવાલ હોય છે। ત્યારે જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ માટે આકરો બની જતો હોય છે ઉનાળો। ત્યારે વન વિભાગ દ્વારા વન્યજીવોને કૃત્રિમ રીતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। વન વિભાગ દ્વારા ચોરવાડાથી લઈને સૂત્રાપાડા સુધી દરિયાઈ કાંઠાના જંગલ વિસ્તારમાં 8 જેટલા પાણીના પોઈન્ટ નક્કી કરાયા છે, જેમાં ટેન્કર દ્વારા પાણી ઠાલવવામાં આવે છે। તો અતિગાઢ અને ગીચ જંગલમાં જ્યાં વાહન જવું મુશ્કેલ હોય છે, તેવા પોઈન્ટ પર પવન ચક્કી દ્વારા કૃત્રિમ રીતે પાણી પૂરું પાડવામાં આવે છે, જેથી વન્ય જીવોને લાંબુ અંતર સુધી પાણી માટે ભટકવું ન પડે અને તેમને સરળતા મળે તે માટે પોઈન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે। વાત કરીએ તો વાત મળી છે કે હમણાં જે વેરાવળ નોર્મલ વિભાગે જે 8 થી 10 પાણીના કૃત્રિમ પોઈન્ટ બનાવ્યા છે, એમાં ટેન્કર દ્વારા અને પવનચક્કી અથવા તો ડંકીઓ દ્વારા પાણી ભરે છે। બહુ સરાહનીય બાબત છે, પણ માત્ર ને માત્ર ત્યાં કરવાથી આવું નથી, પણ એથી પણ વિશે આગળ જે તો આખું આ સુત્રાપાડાનું કોસ્ટલ જંગલ છે, કોડીનાર છે, આમ જોઈએ તો રાજુલા, જાફરાબાદ, આ બધામાં કોસ્ટલ એરિયાનો અને રેવન્યુમાં પણ અસંખ્ય નીલગાય, હરણા અને બધા વન્યજીવો વિહરતા હોય છે। તો આ બધા વિસ્તારમાં જે વેરાવળવાળાએ જે પોઈન્ટ બનાવ્યા છે, એવા જ પોઈન્ટ આ વિસ્તારમાં પણ બનાવવા જોઈએ, બીજા જ્યાં બાકી નથી। અને મને લાગે છે કે આખો સૌરાષ્ટ્રનો આપણો કોસ્ટલ એરિયો છે, ત્યાં જ્યાં પણ આવા કોસ્ટલ એરિયાના જંગલો છે, ત્યાંના સ્ટાફે પણ પોતાના એરિયામાં પાણીની કેવી સમસ્યા છે, વન્યજીવોને પાણી પૂરું મળતું રહેશે કે નહીં, આનું મૂલ્યાંકન કરી અને એના તરત તાબડતોબ રિપોર્ટ કરી અને જરૂર પડે તો પોતાના ઉપલા અધિકારીને એને તાબડતોબ આવા પાણીના પોઈન્ટ બનાવવા, ડંકી ઊભી કરવી, જેથી કરીને જે અત્યારે 40 ડિગ્રી સુધીનું તાપમાન પીગ્યું છે, આમ પબ્લિકને જો પાણીની સમસ્યા ઊભી થતી હોય અને આખા દિવસમાં 10 થી 12 લિટર પાણી એક કોઈ માણસને પીવા જોતું હોય, ત્યારે આવા મૂંગા જીવો છે એના માટે પણ, અને આમ પબ્લિકને મારી વિનંતી છે કે પોતાના જે કોસ્ટલ એરિયામાં પોતાના ખેતરો આવેલા છે, આ ખેતરોમાં પણ સાંજે જ્યારે ઘરે આવતા હોય ત્યારે પોતાના કૂવાનું જે પાણી છે, પોતાનો જે કુંડો હોય એમાં ભરી, ગરમીનો માહોલ છે ત્યારે માનવ જીવન માટે પણ આ ગરમીમાં જીવવું ખૂબ મુશ્કેલ છે। ત્યારે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન્યજીવો માટે વેરાવળ કોસ્ટલ જંગલ વિસ્તારમાં 400 હેક્ટર જેટલો જંગલ વિસ્તાર આવેલો છે, તેમાં 6 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરેલા છે। તેમાં 2 પવનચક્કી છે, 2 પાણીના પોઈન્ટ અમે ડંકીથી ભરીએ છીએ અને 2 પોઈન્ટ અમે ટેન્કરથી ભરીએ છીએ, અને રેવન્યુ વિસ્તારમાં પણ પાણીનું કુદરતી રીતે પણ મળી રહે છે। અને સૂત્રાપાડામાં રાઉન્ડમાં જંગલ વિસ્તાર આવેલો છે, તેમાં કુદરતી પાણીના 2 પોઈન્ટ છે। અને આ સમગ્ર જંગલ વિસ્તારમાં નીલગાય, સિંહ, દીપડા જેવા પ્રાણીઓનો વસવાટ છે। કઈ રીતે એનું મેન્ટેનન્સ થાય છે, કેટલા દિવસે પાણી ભરવામાં આવે છે, સાફ સફાઈ કઈ રીતે થાય છે, આપણો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કઈ રીતે કામગીરી કરે છે? આ પાણીના પોઈન્ટ અમારા અલગ અલગ બીટમાં આવેલા હોય છે, જેથી બીટગાર્ડ, ટ્રેકર જેવા કર્મચારી ફરજ બજાવતા હોય તે 2 દિવસે 3 દિવસે પાણીના પોઈન્ટને સાફ કરી ચૂનો લગાડી વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે છે, અને આ રીતે એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે।